वरसादे जमावट करी दीधी। गीर सोमनाथ, जामनगर, द्वारका, जूनागढ़ और मोरबी में धोधमार वरसाद, तो जामनगर ग्राम्य विस्तारों में रस्ताओ जाने नदी बनी गया हो दृश्य जोया। जामनगर पर मेघराजा आज ओळघोळ थी गया। जामनगर और ग्राम्य पंथक में मेघराजाए तोफानी बैटिंग करी। लालपुर पंथक में वीजळी कड़ाका भड़ाका साथ वरसादे एंट्री लीधी। द्वारका में वीजळी पड़वाथी नुकसान थयेल शिखर ध्वज पर रिपेरिंग काम हाथ धरायुं। 5 कलाकनी जहमत बाद शिखर ध्वज पर नुकसान पामेल पाटलीना भाग में रिपेरिंग काम हाथ धरायुं। वीजळी पड़वाना बनावने लई 3 तंबानी रिंग पाटली पर बेसाड़वामां आवी। મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વિડીયોથી ચકચાર। મહિલાની કુખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વિડીયો થયો વાયરલ। રાજ્યમાં કોરોનાના નવા માત્ર 37 કેસ સામે આવ્યા, તો વધુ 110 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા, જ્યારે 1 દર્દીનું કોરોનાથી થયું મોત। બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં 4 બાળકો સહિત માતાએ લગાવી મોતની છલાંગ। 2 બાળકનો આબાદ બચાવ, માતા તેમજ 2 બાળકોનું પાણીમાં ડૂબવાના કારણે મોત। કચ્છમાં નથી અટકી રહ્યો લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો સિલસિલો। ગઈકાલે ફાયરિંગની ઘટના બાદ આજે ફરી બની ફાયરિંગની ઘટના। રાપરના સુવઈ ગામે યોજાયેલા લગ્નમાં ફાયરિંગનો વિડીયો વાયરલ। બનાસકાંઠામાં બનાસ ડેરીના ખોટા અપોઇન્ટમેન્ટ લીટર બનાવી પિતા પુત્ર યાત્રી ઠગાઈ। પિતા અને પુત્રએ 19 ઉમેદવારો પાસે 4,52,000 રૂપિયાની કરી ઠગાઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ ફરી એક વખત છેતરપિંડીનો બન્યા શિકાર। સુરતથી માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સના એજન્ટે ટિકિટોના વધુ પૈસા પડાવ્યા। એક પ્રવાસીની 380 રૂપિયાની ટિકિટમાં છેડછાડ કરી વધારે પૈસા લેવામાં આવ્યા।